રાજકોટમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા સિદ્ધિવિનાયક ધામ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ત્યારે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. સિદ્ધિવિનાયક ધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાડુ સ્પર્ધામાં 30થી વધુ સ્પર્ધકો જોડાયા હતા. વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યું. લાડુ સ્પર્ધામાં 18 થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા. તેમાં સપરદંડના 69 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ લુણાગરિયાએ 25 મિનિટમાં 19 લાડુ આરોગીને વિજેતા થયા. ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા 10 દિવસીય ગણપતિ મંડળ મહોત્સવનો અવસર ઉજવાઈ રહ્યો છે. આજે 8મો દિવસ છે. દરરોજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં પણ આવે છે અને સાથોસાથે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આજે 2 સ્પર્ધાનું આયોજન હતું, જેમાં બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા હતી અને આજે મોદક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાણીપુરી સ્પર્ધાની અંદર પ્રથમ 5 જે વિજેતા થયા એમાં સૌથી પ્રથમ 3 મિનિટની અંદર રાજકોટના જ 1-2 ને 40 પાણીપુરી ખાઈને પ્રથમ નંબર મેળવ્યો છે. આજે અહીંયા મોદક સ્પર્ધાનું પણ આયોજન થયું છે. આશ્ચર્ય અને આનંદ પણ થાય એવી ઘટના એ પણ છે કે 18 વર્ષથી ઉપરથી શરૂ કરીને 70 વર્ષના દાદા સુધી આ સ્પર્ધામાં ભાગ લીધો છે. દર વર્ષે આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, પણ આશ્ચર્ય સાથે 70 વર્ષના એક દાદા ગયા વર્ષે 21 લાડવા આરોગીને પ્રથમ નંબર મેળવ્યો હતો. અત્યારે એક બીજા કર્ણેટરના નડાની અંદર હમણાં જ જેમને 22 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવ્યો છે એવા પણ અહીંયા આજે આ સ્પર્ધામાં ભાગ લેવાના છે. એટલે આપણે આમ જોઈએ તો અત્યારે કદાચ નવી પેઢી 1 લાડવો પણ ન ખાઈ શકે અને આજે પણ 22 લાડવા ખાઈ અને આ સ્પર્ધાને આજે જે જીવંત બનાવે છે એવા તમામ અહીંયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 2016 થી 2008 થી આ ગણપતિ મંદિર મહોત્સવ યોજાય છે. દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ પુરસ્કારના સ્વરૂપમાં આપવામાં આવે છે. આવતીકાલે એ રોકડ પુરસ્કાર પણ અહીં આપવામાં આવશે. તો તમામને હું મારી શુભેચ્છા માંગુ છું અને ભગવાન મેરા નામ સાવિત્રીબેન યાદવ હૈ. મેં યહાં 15-20 સાલ સે રહેતી હું ગુજરાત મેં. રેલવે મેં હસબન્ડ સર્વિસ કરતે હૈ. તો હમ દોનો હસબન્ડ ભાઈ યહાં પાર્ટિસિપેટ કરતે હૈ. તો હર સાલ હમ ફર્સ્ટ હી આતે હૈ. 5-6 સાલ સે યહાં ખા રહે હૈ લડ્ડુ. યહાં હમ ફર્સ્ટ હી આતે હૈ હર સાલ. બસ યહાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 3 મેં રહેતે હૈ. વહાં કા કાર્યકર્તા મેં ભાજપ કા. કિતને લાડુ આપને ખાયે હો? 10. કિતની દેર મેં 10 લાડુ? 8 મિનટ. 5 મિનટ. પ્રથમ નંબર આયા. કેસો લગતા હૈ? અચ્છા હી લગતા હૈ ના. પહેલા નંબર આયેગા તો અચ્છા હી લગેગા. કિતને લાડુ ખાને કી આપકી ઈચ્છા હૈ ઓર આગે? 5 ખા સકતે હૈ લેકિન નહીં ખાના. 10 ખાએ લેકિન અભી ખા સકતે હૈ લેકિન અભી નહીં ખાના હૈ. એસે હી નંબર આ ગયા. આપને અભી 10 લાડુ ખાએ ઓર કિતને ખા સકતે હૈ? 5. પહેલી બાર યહાં પે લાડુ સ્પર્ધા મેં ભાગ લિયા હૈ? નહીં છઠ નહીં છઠ્ઠી સાલ. છઠ્ઠી સાલ તો અભી તક કિતની બાર પ્રથમ આયે હૈ? એક. હર સાલ? હર સાલ પહેલે નંબર પે આતે હૈ. ગોવિંદભાઈ જાદવ ભાઈ લુણાગરિયા ગામ પરત જતી આવું. આ લોકડાઉન મોરે હતો. જો હા 7-8-10 વર્ષ થઈ ગયા એને. અને પોરે હતો 21 લાડવા ખાતે લોણે આવ્યું. 21. કેટલા લાડવા ખાધા? 19 લાડવા ખાધા. ખેતી નું કામ કરું રોટલે. કઈ બીમારી કેવું? બીમારી કઈ છે નહીં. કેટલા વર્ષ ની ઉંમર છે? બે તો ખાઈ જ જાઓ. તમે 500 ગ્રામ ચીખા કાઢી ખાવ નજીક. આ તો 2 ઓછા કહું પણ હવે આ તો